સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વેપારીઓ માટે રસીકરણની મર્યાદા વધારવામાં આવી છે અને 10 જુલાઈ સુધીમાં તમામ વેપારીઓને રસી લેવા માટેનો આદેશ એ મનપા તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. કાપડ માર્કેટમાં માત્ર 5 લાખ લોકોને જ અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે, તો 10 જુલાઈ સુધીમાં વેક્સિન પૂર્ણ નહીં થાય તે પ્રકારની ચર્ચાનો દોર પણ શરૂ થયો છે. વેક્સિનનો જથ્થો ઓછો આવે છે, સુરતની અંદર જથ્થો ઓછો આવતા કામગીરી એ ધીમી ચાલી રહી છે અને માર્કેટમાં રસી આપવા માટે 4 સેન્ટરો જ કાર્યરત છે. સંવાદદાતા સંજય મહંત લાઈવ જોડાયા છે. સંજય, જે રીતે સુરતમાં વેપારીઓને રસી માટેની મર્યાદા વધારાઈ છે, પરંતુ શું રસીકરણ પૂર્ણ થશે 10 જુલાઈ સુધીમાં વેપારીઓને? સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા હજારો કર્મચારીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. 10 જુલાઈ સુધીમાં વેક્સિન આપી દેવાનું છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલના દ્રશ્યની જો વાત કરીએ તો કંઈક અલગ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. આ જે પબ્લિક અહીંયા ઊભું છે, આ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા લોકો છે કે જેઓ મરસકે 3 થી 4 વાગ્યાથી અહીં ઊભા છે, અને માત્ર આજે નહીં 4-4, 5-5 દિવસથી લોકો અહીં આવી રહ્યા છે. પરંતુ એક સેન્ટર ઉપર માત્ર 100 વેક્સિન જ આવતી હોવાને કારણે ઘણા બધા લોકો, એટલે કે 80-90% લોકોએ વેક્સિન લીધા વગર પરત જવું પડી રહ્યું છે. કારણ આ જ સમય આવ્યું છે, લોકોમાં રોષ ચોક્કસ જોવા મળ્યો છે, કારણ કે કામ ધંધા છોડીને તેઓ અહીં વેક્સિન માટે આવતા હોય છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે જો કામ નહીં કરશે તો ઘરમાં ચૂલો કઈ રીતના સળગશે, એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે. કેટલા દિવસથી તમે અહીં આવો છો? 5 દિવસ થઈ ગયા છે. 5 દિવસથી આવીને ખાલી લાઈનમાં ઉભા રહે ને પૈસા લઈ જાય, ટોકન આપે 70-80 ટોકન આવે બસ, એટલે પછી બીજા પાછા ચાલે જવાનું, પછી પાછળથી બીજા દિવસે લાઈનમાં ઉભું રહેવાનું. પછી અમારે કામ ધંધા કેવી રીતના કરવાનું? કામ ધંધા છોડીને અમે લોકો અહીં ઉભા રહીએ. જવાબ શું મળે છે અંદર? કોઈ નહીં, જવાબ એમ કે વેક્સિન ખર્ચ થઈ ગઈ બસ, આ જવાબ મળે. વેક્સિન નથી મળી રહી, સૌથી મોટી સમસ્યા છે. કિતને દિન સે આપ યહાં પે આ રહે? 3 દિન સે આ રહા હું સર. યહાં પર ક્યા હૈ, હમ લોગ આતે 8 બજે 9 બજે સુબહ મેં લગતે હૈ લાઈન, બોલતે હૈ ઠીક હૈ ટોકન મિલેગા, ટોકન તો કુછ મિલતા નહીં હૈ, આને કે બાદ મેં લાઈન મેં લગો ટોકન મિલ જાઓ ઓર જાઓ, યહી હોતા હૈ યહાં પર. ઇન લોગો કા સોચના ચાહિયે કે હર માર્કેટ મેં જાઓ, હર માર્કેટ મેં જો માર્કેટ કા નામ હૈ, રોહિત હુઆ, જે હુઆ, કોઈ ભી માર્કેટ હો, હર માર્કેટ મેં જા જા કે વેક્સિન લગાના ચાહિયે થા. આજ રોહિત હુઆ તો કલ જે હુઆ તો કલ મિલેનિયન, હર માર્કેટ મેં ઇન લોગો એક એક દિન લગાના ચાહિયે થા વેક્સિન. અગર વેક્સિન વેક્સિન કા સર્ટિફિકેટ નહીં હૈ, વેક્સિન નહીં લગી હૈ તો કામ પે જા સકતે હો ક્યા? કામ પે તો મના કરતે, બોલતે સોમવાર સે નહીં જાને કા કામ પે, વેક્સિન લેકર આઓગે તો કામ પે રખેંગે. સમસ્યા છે, જેનું નિરાકરણ નથી આવી રહ્યું. આ માત્ર 1-2 વ્યક્તિ નહીં, પરંતુ તમામ ટેક્સટાઇલ માર્કેટમાં જે લોકો વેક્સિન માટે આવતા હોય છે તમામ લોકોની આ જ સમસ્યા છે. લોકો આવી રહ્યા છે, પરંતુ 500-700 લોકો એક સેન્ટર પર આવતા હોય છે, અને આવા માત્ર 4 સેન્ટર જ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે લોકો વેક્સિન માટે આવે છે તેઓ મરસકે 3 વાગ્યાથી અહીં ઉભા રહે છે. ત્યારબાદ તેમને 10-11 વાગે તેમને ખબર પડે છે કે વેક્સિન પૂરી થઈ ગઈ છે અને હવે આવતીકાલે આવજો. 5-5 દિવસથી લોકો આવી રહ્યા છે, પરંતુ વેક્સિન નથી મળી રહી. તો બીજી બાજુ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં નો વેક્સિન નો જોબની એક ફોર્મ્યુલા પણ ચાલી રહી છે, એટલે કર્મચારીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને પ્રશાસન પાસે યોગ્ય નિરાકરણ માંગી રહ્યા છે કે વેક્સિન માર્કેટ જઈને એમને આપવામાં આવે તો કદાચ તેમની જે પરેશાની છે એ દૂર થઈ શકે એમ છે. જી સંજય, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો જે રીતે સુરતમાં વેપારીઓને રસી, જે કામદારો કામ કરી રહ્યા છે તેમને રસી આપવા માટેની મુદત 10 જુલાઈ સુધી વધારવામાં આવી છે, પરંતુ સ્થિતિ એવી છે કે 10 જુલાઈ સુધીમાં પણ રસીકરણ પૂર્ણ નહીં થાય.